વેલકમ બેક. જામનગરમાં વાવાઝોડાની આગાહીના પગલે મહાનગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. પાલિકા તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થળાંતરની કામગીરીની સાથે શહેરમાં આથી જર્જરિત હાલતમાં રહેલી ઇમારતોને તોડી પાડવામાં આવી રહી છે. તો જામનગરના જૂના રેલવે સ્ટેશનની જર્જરિત ઇમારતોનો એક ભાગ સલામતીના ભાગરૂપે યુદ્ધના ધોરણે તોડવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે કુલ 15,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. તંત્રે સ્થાનિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. તો સમગ્ર પરિસ્થિતિ જામનગરની શું છે અત્યારે આપણે જાણીએ. સંવાદદાતા અર્જુન આપણી સાથે જોડાઈ ગયા છે. અર્જુન, એક તરફ જર્જરિત જે મકાનો છે ત્યાં બિપરજોઈ વાવાઝોડાના કારણે કોઈને નુકસાન ન થાય તેની તકેદારીના ભાગરૂપે તોડવામાં આવી રહ્યા છે. બાકી રેડ એલર્ટમાં પણ જામનગરને મૂકી દેવામાં આવ્યું છે. અત્યારે શું તમામ જાણકારી છે અને તંત્ર તરફથી શું તૈયારીને તકેદારીના રૂપે કામગીરી કરવામાં આવી રહી છે? બિલકુલ થઈના, જે રીતે બિપરજોઈ વાવાઝોડાની જે દહેશતના પગલે જે સૌરાષ્ટ્રના મુખ્ય બે જિલ્લા જામનગર અને દેવભૂમિ દ્વારકા પર જે સંકટ તોડાઈ રહ્યું છે તેને લઈને તંત્ર દ્વારા જે તમામ તૈયારી કરી છે, સરકાર દ્વારા શું તૈયારીઓ કરવામાં આવી છે. આપણી સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ આપણી સાથે જોડાય છે, તેમની સાથે વાત કરશું. બિપરજોઈ વાવાઝોડાને લઈને અત્યારે તંત્ર અને સરકારની કઈ આપ સૌ જાણો છો મુજબ કેન્દ્ર કક્ષાએ માનનીય પ્રધાનમંત્રી સીધી દેખરેખ હેઠળ અને રાજ્ય કક્ષાએ માનનીય મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબની સીધી દેખરેખ હેઠળ અત્યારે આખી બિપરજોઈ વાવાઝોડાને લઈને જામનગર અને દ્વારકા જિલ્લાના વહીવટીતંત્ર, સ્ટાઇલ સર્વે પ્રતિનિધિઓ, સંગઠનના પ્રતિનિધિઓ આ બધા જ બીજ તૈયારી અત્યારે કરી રહ્યા છે કે ઓલમોસ્ટ ઘણી હદે જે બધા જ ડિરેક્શનમાં તૈયારીઓ થવી જોઈએ એ ઘણી હદે તૈયારીઓ થઈ ગઈ છે. એમાં નીચાવાળા વિસ્તારથી લોકો સ્થળાંતર કરવાની તકો આર્મી નેવી એરફોર્સ હોમગાર્ડ આ બધાને સ્ટેન્ડ રાખવા એમની સાથે બેઠક કરવાની વાત હોય રેલવે કલેક્ટરે કરી લીધી છે. સાથે એનડીઆરએફ અને એસડીઆરએફની બે બે ટીમો આ બંને જિલ્લામાં તૈનાત છે. જે સગર્ભા બહેનો એમને પણ નજીકના પીએસસી સીએનસીના સેન્ટરમાં જે 20 તારીખ સુધીમાં ડ્યુ હોય એમને પણ શિફ્ટ કરી અને એમનું પ્રકારે સંવાદ ચાલે ને એ પણ સુનિશ્ચિત કરી લેવામાં આવ્યું છે. પીજીવીસીએલની આખી ટીમ બંને જિલ્લામાં કોઈ પણ સંભવિત પરિસ્થિતિમાં વિસ્ફોટ પડી જાય, વીજ ફેલિયર થાય અને તાત્કાલિક પુનઃ કેવી રીતે શરૂ કરવું અને કાર્યરત કરવું એ માટેની પણ બંને જિલ્લામાં ટીમ અત્યારના કેન્ટો રાખી દીધી છે. મેડિકલની વાત કરીએ તો પૂરતો જથ્થો જે પીએસસી સેન્ટર છે, જીજી હોસ્પિટલ છે, ખંભાળિયાનું સિવિલ હોસ્પિટલ છે, આ બધા જ હોસ્પિટલમાં મેડિસિનનો પૂરતો જથ્થો બધા જ અધિકારીઓ કર્મચારીઓ અને પછી કોઈ પણ વિભાગના હોય એમની જ્યાં ડ્યુટી છે ત્યાં ભય ના ચડી જાય ત્યાં સુધી એમને અત્યારે એ જવાબદારી નથી. ક્યાંય જવાનો નથી, 24 કલાક સતત ત્યાં ઉપસ્થિત રહેવાનું છે. ફૂડ પેકેટની આખી વ્યવસ્થા કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ જી બિલકુલ, આશા રાખીએ કે જે રીતે આ વાવાઝોડાની વાત થઈ રહી છે અને ફંટાવાની પણ એક તરફથી વાત થઈ રહી છે, પરંતુ હજુ તો કેટલોક ખતરો કચ્છ તરફ સુધી પહોંચે તેવી સંભાવના છે. પરંતુ આશા આપણે બધા એવી રાખીએ કે જાનમાલનું કોઈ નુકસાન ન થાય ને આ વાવાઝોડાની જે અસર છે એ થોડી ધીમી પડી.